કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને સીધા ખાતામાં વર્ષે 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ રૂપિયા ખેડૂતોને 3 હપ્તામાં મળે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ 17 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે દેશના કરોડો ખેડૂતો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો કે હવે 18મા હપ્તા પહેલા તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ કિસાન યોજનાના 18મા હપ્તા પહેલા 2 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં કયા 2 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે? પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે? સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ. દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે. સૌથી પહેલા ફેરફારની વાત કરીએ તો જો કોઈ લાભાર્થી ખેડૂત મિત્રોએ પોતાનો મોબાઈલ નંબર બદલ્યો હોય, એટલે કે આધાર કાર્ડની અંદર પહેલા બીજો મોબાઈલ નંબર લિંક હોય અને હવે નવો મોબાઈલ નંબર લિંક કર્યો હોય, તો જરૂરી છે કે પીએમ કિસાન પોર્ટલ પર તરત જ પોતાનો નવો મોબાઈલ નંબર અપડેટ કરાવી લે. જો કે હવે આ કામ કરવા માટે ખેડૂત મિત્રોએ ક્યાંય જવાની જરૂર નથી. હવે ખેડૂત મિત્રો કમ્પ્યુટર, લેપટોપ અથવા તો મોબાઈલથી જ પોતાના ઘરે બેઠા સરળતાથી આ કામ કરી શકે છે. એટલે કે હવે ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજનાની અંદર પોતાનો નવો મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે ખેડૂત મિત્રો ઘરે બેઠા જ પોતાના મોબાઈલ, કમ્પ્યુટર કે લેપટોપની મદદથી કરી શકે છે. મોબાઈલ નંબર અપડેટ કરવા માટે ખેડૂત મિત્રોએ નીચેના સ્ટેપ્સને ફોલો કરવા પડશે. સૌથી પહેલાં ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in આ વેબસાઇટ ઓપન કરવાની રહેશે. આટલું કરી લીધા પછી, એટલે કે આ વેબસાઇટ ઓપન કરશો એટલે ખેડૂત મિત્રો ફાર્મર કોર્નર્સની અંદર ઈ કેવાયસી પછી ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન, પછી સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ ફાર્મર, ત્યારબાદ CST ફાર્મર્સ, ત્યારબાદ અપડેશન ઓફ સેલ્ફ રજિસ્ટર ફાર્મર્સ, ત્યારબાદ નો યોર સ્ટેટસ, અને આના પછી અપડેટ મોબાઈલ નંબર, આવો એક ઓપ્શન જોવા મળશે. ખેડૂત મિત્રોએ અપડેટ મોબાઈલ નંબર આ ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે. ત્યારબાદ અહીં રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર અથવા તો આધાર નંબર આપી અને કેપ્ચા કોડ એન્ટર કરવાનો રહેશે. આટલું કરી દીધા પછી ખેડૂત મિત્રોએ ચર્ચ, આવો એક ઓપ્શન જોવા મળશે. ખેડૂત મિત્રોએ ચર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે. આટલું કરી દેશો એટલે સંમતિ તપાસવાની રહેશે અને ત્યારબાદ ગેટ આધાર ઓટીપી આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ગેટ આધાર ઓટીપી આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, એટલે કે તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. આ ઓટીપીને આપેલા બોક્સમાં એન્ટર કરવાનો રહેશે, એટલે કે દાખલ કરવાનો રહેશે, અને ત્યારબાદ વેરીફાઈ બટન આવો એક ઓપ્શન જોવા મળશે. ખેડૂત મિત્રોએ વેરીફાઈ બટન આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારી સંપૂર્ણ વિગતો એટલે કે પીએમ કિસાન યોજનાને લગતી તમારી સંપૂર્ણ માહિતી તમે ચેક કરી શકો છો. જેમ કે રજિસ્ટ્રેશન નંબર, ખેડૂત મિત્રો પોતાનું નામ ચેક કરી શકે છે, મોબાઈલ નંબર, આધાર નંબર, જન્મ તારીખ અને જાતિ, આ બધી જ વિગતો ખેડૂત મિત્રો ચેક કરી શકે છે. અને ત્યારબાદ નીચે આપેલા બોક્સમાં ખેડૂત મિત્રોએ પોતાનો નવો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને ગેટ ઓટીપી આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ગેટ ઓટીપી આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા નવા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, એટલે કે તમારો નવો મોબાઈલ નંબર પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટની અંદર, એટલે કે તમારા રજિસ્ટ્રેશન નંબર, એટલે કે તમારા પીએમ કિસાન એકાઉન્ટની અંદર અપડેટ થઈ જશે. ત્યારબાદ બીજા ફેરફારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી અને જમીનની ચકાસણી કરાવવી જરૂરી છે. જો કોઈ ખેડૂતો આ કામ નહીં કરાવે તો તેમના હપ્તા અટકી શકે છે. ઓક્ટોબર મહિનામાં પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. જો કે 18મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી. જો તમે ઈ કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી આ કામ નહીં કરાવો તો તમારા પીએમ કિસાન યોજનાના હપ્તા બંધ થઈ
કરી શકે છે. તો વહેલી તકે જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી ઈ કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી આ પ્રક્રિયા પૂર્ણ નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે, જેથી કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો રહે. અને સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જો કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે અથવા તો આ યોજનામાં કોઈ નવી અપડેટ આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.